લિંબાય વિસ્તારમાં બુક વેચાણના કામ કરતા વેપારી સાથે 19.13 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી જેની ફરિયાદ લિંબાય પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે મુંબઈની જીવનદીપ ઇન્ડો મીડિયા કંપનીએ મનોજ દિવાલાને નોકરી પર રાખ્યો હતો મનોજ દિવાલા ફરિયાદી મુકેશ ચૌધરીના ઓર્ડર મુજબ બુક કંપનીમાં લાવીને મુકેશ ચૌધરીને આપતો હતો મનોજે જીવનદીપ ઇન્ડો મીડિયા કંપનીમાં પગાર ચૂકવતી હતી ત્યારબાદ મુકેશ ગ્રાહકને પણ મનોજ બુકની ડિલિવરી આપતો હતો તેનું પેમેન્ટ પણ ગ્રાહક પાસેથી લઈ મનોજ ફરિયાદી મુકેશને આપતો હતો છેલ્લા બે વર્ષમાં મનોજે ફરિયાદી મુકેશના ગ્રાહકોને બુક આપીને તેની પાસેથી પેમેન્ટ લઈ મુકેશની દુકાને જમા કરાવ્યા ન હતા આવી રીતે ઓગણીસ પોઈન્ટ તેર લાખ રૂપિયા દુકાન પર જમા કરાવ્યા ન હતા મુકેશ ચૌધરીએ આરોપી મનોજ દિવાલા વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે